ધોરણ 8 ચેપ્ટર 9 પ્રાણીઓમાં પ્રજનન. હવે આપણે લિંગી પ્રજનન જોયા પછી અલિંગી પ્રજનનની માહિતી જોશું. અત્યાર સુધીમાં આપણે પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીઓનો કર્યો જેમાં આપણેને પરિચિત છીએ, પરંતુ અન્ય નાના પ્રાણીઓ જેવા હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણી જેવા કે અમીબામાં પ્રજનન કેવા પ્રકારે થતું હશે? શું આપણે તેઓના પ્રજનન કરવાની રીત વિશે જાણી શકીએ? ચાલો તે જાણવાનો પ્રયત્ન કરીએ. હાઇડ્રા છે, જુઓ, અહીંથી એક કલીનું સર્જન થાય છે, એ થોડો થોડો વિકાસ થાય છે. તો આ જેવું પ્રાણી છે તેવું અહીંયા પ્રાણીનો વિકાસ થાય છે અને અહીંથી તે છૂટું પડી જશે. તો એકમાંથી બે પ્રાણીઓ છે, તેથી આ પ્રત્યેક હાઇડ્રામાં એકથી બે વધારે ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતા નવો સજીવ બને છે અને જેને કલિકા કહે છે. તો આપણાને શું કહેશું? કલિકા. અને આ કલિકા વિકાસ પામીને નવા જ પ્રાણી બનાવશે. યાદ કરો કે ઇષ્ટમાં પણ કલિકા જોવા મળે છે. હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે. આવા પ્રજનનમાં જો એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય તો અલિંગી પ્રજનન કહે છે. જો બે પિતૃની જરૂર પડે તો લિંગી પ્રજનન. હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે. અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિ અમીબામાં છે. તો તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. તમને યાદ છે કે અમીબા એક કોષી સજીવ છે, તેમાં કોષકેન્દ્રના બે ભાગો થાય છે. આ કોષકેન્દ્ર છે એ જો બે કોષકેન્દ્રના બે ભાગ થઈ ગયા એટલે કે વિભાજન થઈ ગયા અને ત્યાંથી તે પ્રજનનની ક્રિયાની શરૂઆત થાય છે. ત્યારબાદ કોષના પણ બે ભાગો થઈ જાય છે અને જેમ કોષકેન્દ્રના બે ભાગ થયા એમ આખા કોષના બે ભાગ થઈ જાય છે. પરિણામ સ્વરૂપે એક અમીબામાંથી બે અમીબા બને છે અને છેલ્લે એ બે સ્વતંત્ર થઈ જશે. તો એક અમીબામાંથી કેટલા બાળ અમીબા થઈ જશે? બે. આવા પ્રકારના અલિંગી પ્રજનનમાં જે છે જેમાં સજીવ વિભાજિત થઈ અને બે સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન કહે છે. કારણ કે તેમાં શું થઈ ગયું છે? વિભાજન થઈ ગયું છે એટલે એને શું કીધું? દ્વિભાજન. કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલા અન્ય પ્રકાર છે જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે અને એના વિશે આપણે અભ્યાસ પછીના ધોરણમાં કરીશું.